દમણમાં ઈડીની ટીમે દરોડા પાડ્યા છે। સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે દારૂની તસ્કરી કરતા રમેશ પટેલ સામે ઈડીએ દમણમાં તપાસ હાથ ધરી છે। ઈડીની તપાસ દરમિયાન 2 કરોડનો દારૂ જપ્ત કરાયો છે। ઈડીની ટીમ ગુજરાતમાં પણ તપાસ કરી રહી છે। તો છેલ્લા ઘણા સમયથી રમેશ પટેલ દારૂની તસ્કરી કરતો હતો। ઈડીની ટીમ દ્વારા રમેશ પટેલના એકાઉન્ટની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જે રીતે પોલીસે સકંજો કસ્યો છે ઘણા સમયથી અને દમણથી જે રીતે દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હતો તે તરફ પોલીસે લાલ આંખ કરી હતી। તો હવે ઈડીના જે દરોડા પડ્યા છે તપાસ દરમિયાન 2 કરોડનો દારૂ જપ્ત કરાયો છે। વધુમાં વધુ ગુજરાતમાં દારૂ દમણથી ઘુસાડવામાં આવતો હતો અને તે બાબતે પોલીસે તપાસ પણ તેજ કરી હતી, છતાં પણ હજુ પણ દમણથી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનું કામ ચાલુ છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા કામેશ પાસેથી। જી કામેશ, જણાવો શું વધુ વિગત છે આ વિશેની? જી મિથુન, આપને જણાવી દઉં કે હાલમાં જ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ઈડીની ટીમ દ્વારા દમણમાં રમેશ પટેલ નામના એક વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। રમેશ પટેલને ત્યાં દરોડા પડાતા રૂપિયા 2 કરોડની માતબર રકમનો દારૂ એ જપ્ત કરવામાં આવ્યો છે। ઈડીના વિશ્વસનીય સૂત્રોની માહિતી અનુસાર રમેશ પટેલ છેલ્લા ઘણા સમયથી દારૂની હેરાફેરી કરતો હતો, જે મુદ્દે ઈડીએ દરોડા પાડી રૂપિયા 2 કરોડનો દારૂ જપ્ત કર્યો છે। આ સાથે જ વધુમાં એ પણ માહિતી સામે અત્યારે આવી રહી છે કે 3 વર્ષમાં રમેશ પટેલના જોઈન્ટના અલગ અલગ વિવિધ એકાઉન્ટ હતા, એમાંથી રૂપિયા 223 કરોડથી પણ વધુની રકમ જમા થયેલી છે। એટલે આ અંગે એના એકાઉન્ટની પણ સઘન તપાસ હાથ ધરાઈ છે। રમેશ પટેલના નિવાસસ્થાનેથી વધુ તપાસ કરતા 3 મોંઘીદાટ ગાડીઓ પણ મળી આવી છે। અને વધુમાં મિથુનમાં આપને જણાવી દઉં કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ જ રમેશ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં 30થી વધુ કેસમાં તેની સંડોવણી માટેની ફરિયાદ પણ નોંધાયેલી છે। મિથુન, જી આભાર કામેશ માહિતી આપવા બદલ। તો ઈડીએ દરોડા જે પાડ્યા તેમાં 2 કરોડથી વધુનો દારૂ મળી આવ્યો છે। રમેશ પટેલ વિરુદ્ધ તપાસ હાથ ધરાઈ, જેમાં તેની વિરુદ્ધ અત્યાર સુધી 30થી વધુ ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે અને 2 કરોડનો દારૂ તેના પાસેથી મળી આવ્યો છે।